આજના વિડીયોમાં આપણે તલાટીનું મોડલ પેપર જોઈશું જે આવનાર બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે આ મોડલ પેપર જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે કેવા ઓપ્શન આપવામાં આવે છે અને તેનો જવાબ શું આવે છે જોઈએ પ્રશ્ન છે તાજેતરમાં આઈ એન વીપીએન બિલેટ ઇએક્સ સૈન્ય કવાયત ભારત અને કયા દેશ વચ્ચે થઈ હતી ભારત અને વિયેતનામ વચ્ચે થઈ હતી નીચેનામાંથી લોહીનું પીએચ મૂલ્ય ક્યુ છે લોહીનું પીએચ કેટલું હોય સાત પોઈન્ટ ચાર હોય છે તો સી ઓપ્શન સાચો પડશે અઢાર અથવા બે હજાર ઓગણીસના વિશ્વ આરોગ્ય દિવસનું સ્લોગન શું હતું હેલ્થ ફોર ઓલ શું હતું હેલ્થ ફોર ઓલ જાહેર વહીવટ રાજ્યોની બાબતમાં લાગુ પાડવામાં આવેલ વ્યવસ્થાની કલા અને તેનું વિજ્ઞાન છે એવું કોણે કહ્યું ડી વાલ્ડોએ કહ્યું રૂપિયા હજારનું અઠ્યોતેર ટકા લેખે પાંચ વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય કેટલું થશે અઠ્યોતેર ટકા છે તે વ્યાજનો દર છે ત્રણ હજાર નવસો થશે પાંચ વર્ષનું સાદું વ્યાજ સ્ટીમ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક જેમ્સ વોટ કયા દેશના વતની હતા પ્રથમ તો આપણે જોઈ લઈએ સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી જેમ્સ વોટે એ યાદ રાખવું હવે કયા દેશના તેઓ વતની હતા ઇંગ્લેન્ડના તેઓ વતની હતા તો અહીં એ ઓપ્શન સાચો પડશે આગળ જોઈએ ખાલી જગ્યા સંબંધિત બાબતોમાં ભારતીય સંઘ લોક સેવા આયોગને મત આપવામાં આવતો નથી મત લેવામાં આવતો નથી કોનો ભારતીય સંઘ લોક સેવા આયોગનો તો શું જવાબ આવશે સંધિક ક્ષમતામાં રાજ્ય સરકાર સેવાઓ બજાવતા કર્મચારીને અસર કરતી શિસ્ત વિષયક બાબતોમાં તેનો મત લેવામાં આવતો નથી એટલે કે યુપીએસસીનો મત લેવામાં આવતો નથી ગીવ ઓપોઝિટ ઓફ જીનિયન જીનિયનનું શું થશે બોગસ થશે ડી ઓપ્શન નીચેનામાંથી સાચી સંધિ જોડો શિરસ વત્તામણી શું થશે શિરોમણી શિરસ વત્તામણી એટલે શિરોમણી થશે નાણાં ખરડો રાજ્યસભામાંથી કેટલા દિવસમાં પરત ન થઈ તો તેને બંને ગૃહમાં પસાર થઈ ગયેલો માની લેવામાં આવે છે તો ચૌદ દિવસમાં જો કોઈ નાણાં ખરણો છે અને તે રાજ્યસભામાં મોકલવામાં આવે અને જો તે ચૌદ દિવસની અંદર લોકસભામાં પરત ન કરવામાં આવે તો તેને પાસ થયેલો ગણી લેવામાં આવે છે એટલે કે બંને ગૃહોમાં પસાર થઈ ગયેલો ગણવામાં આવે છે કયા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા સલ્તનત યુગમાં ગુજરાતને શું કહેતા હતા ખંભાતનું રાજ્ય કહેતા હતા એક ઘરમાં દોઢસો માણસોને ને પિસ્તાલીસ દિવસ ચાલે તેટલું અનાજ છે દસ દિવસ પછી પચીસ માણસો ચાલ્યા જાય છે તો આ અનાજ હવે કેટલા દિવસ ચાલશે જો દોઢસો માણસો હતા તો દોઢસો એ દોઢસો માણસો રહ્યા હોત તો પિસ્તાલીસ દિવસ સુધી ચાલે તેટલું અનાજ હતું દસ દિવસ પછી પચીસ માણસો ગયા તો હવે કેટલા દિવસ ચાલશે તો જવાબ આવશે બેતાલીસ દિવસ સુધી ચાલશે રાજ્યસભાની સીટોની વહેંચણીની જોગવાઈ ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે તો જવાબ આવશે ચતુર્થ અનુસૂચિમાં કેટલી અનુસૂચિઓ છે ટોટલ બાર છે પૂછવામાં આવે મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિઓ હતી તો આઠ હતી અત્યારે કેટલી છે બાર એ પણ તમારે યાદ રાખવું અને રાજ્યસભાની સીટોની વહેંચણી ચોથી અનુસૂચિમાં આપેલી છે નેપાળ પોતાનો પહેલો ઉપગ્રહ ક્યાંથી લોન્ચ કર્યો છે નેપાલે પોતાનો પ્રથમ ઉપગ્રહ છે તે અમેરિકાથી લોન્ચ કર્યો ગીવ અ સિંગલ વર્લ્ડ વન હુ કેન નોટ બી ચેન્જ જવાબ આવશે ઇન્કરિજિબલ બી ઓપ્શન વિધાન પરિષદ કોઈ પણ ખરડાને વધુમાં વધુ કેટલો સમય રોકી શકે છે વિધાન પરિષદ છે તે કોઈ પણ ખરડાને વધુમાં વધુ ચાર મહિના સુધી રોકી શકે છે હવે રાજ્યની અંદર વિધાનસભા હોય અને વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદ એ ઉપલું ગૃહ હોય છે અને વિધાનસભા છે તે નીચલું ગૃહ હોય છે તો એ તમારે યાદ રાખવું એ જ રીતે કેન્દ્રમાં રાજ્યસભા છે તે ઉપલું ગૃહ છે અને લોકસભા છે તે નીચલું ગૃહ હોય છે તો એ પણ બંને યાદ રાખવું વારંવાર પૂછાય છે કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે સિલ્વર આયોડાઇડનો ઉપયોગ થાય છે ઓપ્શન એ આગળ જોઈએ કોઈ એક સંખ્યાને ને થી ગુણીને ત્રણ ઉમેરતા એકાવન મળે છે તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતાં કઈ રકમ મળશે કોઈ એક સંખ્યા છે તેને આઠથી ગુણઈને એમાં ત્રણ ઉમેરીએ તો એકાવન થશે તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરીએ તો કઈ સંખ્યા મળે ચૌદ મળશે ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકું નામ શું છે રોમ રીડ ઓનલી મેમરી રોમનું પૂરું નામ થાય છે રીડ ઓનલી મેમરી અને રેમનું શું થાય रैंडम एक्सेस मेमोरी तो बन्ने याद रखवा बन्ने बारंबार પૂછાયેલો છે ધ प्लુરલ નાઉન ઓફ એક્સેસ ઇઝ બ્લેન્ક બ્લેન્ક માં આવશે એક્સેસ એ ઓપ્શન સમાસ ઓળખાવો અંજડ અન અને જડ કયો થશે દ્વંદ્વ સમાસ થશે ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે મૌર્યકાળથી ગુજરાતનો દસ્તાવેજી ઇતિહાસ ક્યાંથી મળે છે મૌર્યકાળથી મળે છે મૌર્યકાળની શરૂઆત છે ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી અને મહાન સમ્રાટ અશોક એ મૌર્યકાળમાં થઈ ગયા ભારતમાં સૌપ્રથમ કયા વ્યક્તિએ વહીવટી સેવાઓમાં સુધારા કર્યા વહીવટી સેવાઓમાં સુધારા કર્યા હતા લોર્ડ કોર્નવોલિસે સી ઓપ્શન અહી સાચો પડશે નીચેનામાંથી કયા વાક્યો સાચા છે તે તપાસો કયા વાક્યો સાચા છે જોઈએ આપણે ભારતમાં માહિતી મેળવવાના હકનો કાયદો એટલે કે આર ટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન ઓક્ટોબર બે હજાર પાંચમાં અમલમાં આવ્યો એ સાચું છે પંચાવન દેશો આ પ્રકારનો કાયદો ધરાવે છે એ પણ સાચું છે આ કાયદા પ્રમાણે અરજીના સાઠ દિવસોમાં માહિતી આપવી ફરજિયાત છે એ ખોટું છે અહીં સાઠ દિવસ નહીં આવે કેટલા દિવસ આવશે ત્રીસ દિવસમાં માહિતી આપવાની હોય છે તો જવાબ આવશે ફક્ત એક અને બે એ બંને સાચા છે બીજા બધા એટલે કે ત્રીજું છે તે ખોટું છે અહીં ત્રીસ લખેલા હોત તો ત્રણે ત્રણ સાચા પડે પદાર્થના દળ અને વેગના ગુણફળને શું કહે છે પદાર્થનું દળ અને વેગના ગુણફળને શું કહે છે વેગમાન કહે છે મયુર બ્લેન્ક ફોર લેંગ્વેજીસ સ્પીક્સ મયુર સ્પીક્સ ફોર લેંગ્વેજીસ તાજેતરમાં રેડ બસે પોતાના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરી છે ભારતના બંધારણના કયા ભાગમાં ભારત સંઘ અને તેના રાજ્યક્ષેત્ર વિશે દર્શાવવામાં આવ્યું છે ભારત સંઘ અને તેના રાજ્ય ક્ષેત્ર વિશે કયા ભાગમાં ભાગ એકમાં સી ઓપ્શન સાચો પડશે કાર્બનની પરમાણુ સંખ્યા કઈ છે કાર્બનની પરમાણુ સંખ્યા છ છે વિશ્વ ધરોહર દિવસ એટલે કે વિશ્વ વારસા દિવસ ક્યારે મનાવવામાં આવે છે અઢાર એપ્રિલ ના રોજ હોય છે વિશ્વ વારસા દિવસ સુખતાન રોગ ક્યાં વિટામિન વિટામિન ડી ની ઉણપતી થાય છે સુખતાન રોગ નીચેના વાક્યમાં અલંકાર ઓળખાવો મૃણાલીની ગાંડાની જેમ જોઈ રહી હતી જેમ જેવું જેમ તો શું આવશે જેમ આવેલું છે તો ઉપમા અલંકાર છે ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે રંગપુરથી મળી આવ્યા છે હડપ્પન સંસ્કૃતિના અવશેષો યુપીએસસી ની પરીક્ષામાં જાહેર વહીવટના વિષયને કયા વર્ષે દાખલ કરાયો ઈસવીસન ઓગણીસો ને માં દાખલ કરવામાં આવ્યો યુપીએસસીનું પૂરું નામ શું થશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ચિરાગ એન્ડ આઈ લાઈક જુડો બ્લેન્ક શું આવશે ખાલી જગ્યામાં ડોન્ટ વી ડી ઓપ્શન એમએસ વર્ડમાં માહિતી બે કોલમમાં ટાઈપ કરવા માટે કયા મેનુ ની જરૂર પડે છે ઇન્સર્ટ મેનુની જરૂર પડે છે એક ગેલન પેટ્રોલ એટલે કેટલા શેર થયું કહેવાય એક ગેલન પેટ્રોલ એટલે કેટલા શેર થાય આઠ શેર થશે વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ધીસ ઇઝ શું થશે ધીસ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ ઓપ્શન સાચો પડશે બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવંત શરૂ થઈ હતી ઇલાહિ સંવંતિન્ટમાં નાના નાના ટપકા સ્વરૂપમાં છપાય છે તો એ પ્રિન્ટર પ્રિન્ટર છે ડોટ મેટ્રિક સી ઓપ્શન મૂળ બંધારણમાં રાજ્યોને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યા હતા એ બી સી અને ડી નવેમ્બર બે હજાર વીસમાં જી ટ્વેન્ટી સમિટનું આયોજન કયા દેશમાં થયું હતું સાઉદી અરેબિયામાં થયું હતું છંદ ઓળખાવો જોજોરે મોટાના બોલ ઉજળ ખેડે બાજ્યો ઢોલ કયો છંદ થશે ચોપાઈ છંદ થશે he is poor blank he is honest ખાલી જગ્યામાં આવશે બટ he is poor but he is honest જે ગરીબ છે પણ તે પ્રામાણિક છે નીચેરામાંથી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગના સભ્ય ન હતા આપેલા છે ત્રણ હતા એક ન હતા કોણ ન હતા રાજેન્દ્ર પ્રસાદ છે તે ન હતા એ સિવાય રાજ્ય પુનર્ગઠન આયોગના સભ્ય જસ્ટિસ ફઝલ અલી હૃદયનાથ કુંજરૂ અને કે એમ પાણીકર હતા તો એ પણ યાદ રાખજો જાહેર વહીવટનો ખ્યાલ અભ્યાસની દ્રષ્ટિએ ક્યાંથી રજૂ થયેલ મનાય છે અમેરિકાથી આપ સૌ નામ જાણતા હશો ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે ન્યાયપ્રિય સ્ત્રી શાસક દેવી ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ એવું કહેવાય છે મલાવ તળાવ ક્યાં આવેલું છે ધોળકામાં જિલ્લો પૂછે તો અમદાવાદ ઘણી વખત પૂછાયેલું છે યાદ રાખી લેજો હાડકાના ઘડતર માટે ક્યુ ખનિજ ક્ષાર મહત્વનું છે ફોસ્ફરસ વર્કશીટમાં છેલ્લી રો તથા છેલ્લા કોલમ દ્વારા બનતા એડ્રેસ જણાવો તો છેલ્લી રો અને છેલ્લી છેલ્લા કોલમ દ્વારા બનતા સેલનું એડ્રેસ થશે વી પાસઠ હજાર પાંચસો ને છત્રીસ ચેન્જ ધોઇસ વુ ટોટ યુ ફ્રેન્ચ તો જવાબ આવશે બાય હોમ વેર યુ ટોટ ફ્રેન્ચ એ ઓપ્શન બાર વ્યક્તિ એક કામ ચોવીસ દિવસમાં પૂર્ણ કરે છે તો આઠ વ્યક્તિ તે જ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે બાર વ્યક્તિ છે તેને ચોવીસ દિવસ થયા તો આઠ વ્યક્તિ હોય તો કેટલા દિવસ થાય છત્રીસ દિવસ થશે કેટલા દિવસ થશે

હવે પૂછવામાં આવે કે પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે તો શુક્ર છે કયો છે શુક્ર પૂછવામાં આવે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે તો બુધ પૃથ્વીને કેટલા ઉપગ્રહ છે એક માત્ર ઉપગ્રહ છે ચંદ્ર સૌથી મોટો ગ્રહ કયો છે ગુરુ સૌથી નાનો ગ્રહ કયો છે બુધ અને પૃથ્વીની નજીકનો ગ્રહ છે તે આઈ થિંક મંગળ છે છતાં પણ તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ભારતના બંધારણમાં ગાંધીજીના સિદ્ધાંતનો ઉલ્લેખ શેમાં જોવા મળે છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જોવા મળે છે શ્રી ડેવિડ માલપસ વર્લ્ડ બેંકના કેટલામાં અધ્યક્ષ બન્યા છે તેર અધ્યક્ષ બન્યા હતા ઈમેલ એક કરતા વધુ વ્યક્તિને મોકલવા કયો ઓપ્શન વપરાય છે કાર્બન કોપી અર્થ લખો ઝાડ એટલે શું થશે દયા અનુભવી ગ્રામ સભાની વ્યાખ્યા ભારતીય બંધારણ બંધારણીય કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે બસો તેતાલીસ એમાં આપેલ છે ગ્રામ સભાની વ્યાખ્યા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં પહેલીવાર યોજાયેલ અધિવેશન અમદાવાદમાં ઓગણીસો બે માં અધ્યક્ષ સ્થાને કોણ હતું તો પ્રથમ ક્યારે યોજાયું ગુજરાતમાં ઓગણીસો બે માં આઈએનસી નેશનલ કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ઓગણીસો બે માં પ્રથમ વખત ગુજરાતમાં યોજાયું હતું અમદાવાદની અંદર તો તેના અધ્યક્ષ કોણ હતા સુરેન્દ્રનાથ બેનરજી હતા બી ઓપ્શન સાચો પડશે મોસ્ટ છે યાદ રાખી લેજો મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવેલ છે માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે કયા દેશના વિજ્ઞાનીઓએ થ્રીડી પ્રિન્ટેડ હાર્ટ બનાવ્યું છે ઇઝરાયલ પાંચ પંદર પાંત્રીસ પંચોતેર હવે શું આવશે એકસો પંચાવન આવશે એ ઓપ્શન સાચો પડશે જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે લોકસભાના પંદર અને રાજ્યસભાના સાત ટોટલ કેટલા હોય બાવીસ સભ્યો હોય છે જાહેર હિસાબ સમિતિમાં સી ઇઝ ધ બ્લેન્ક પર્સન ઇન અવર વિલેજ ખાલી જગ્યામાં શું આવશે મોસ્ટ બ્યુટિફુલ સી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ પર્સન ઇન અવર વિલેજ પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં બનાવેલી ફાઇલ પ્રેઝન્ટેશન જોવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે એફ ફાઈવ નો ઉપયોગ થાય છે નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો આનીપા આણીપાનું શિષ્ટ રૂપ થશે આ બાજુ રાજ્યનો તમામ વહીવટ ગુજરાત ભાષામાં ચાલે ગુજરાતી ભાષામાં ચાલે તેવો નિયમ કોણે કર્યો હતો સયાજીરાવ કર્યો હતો નીચેનામાંથી કોને લોકસભાના અભિરક્ષક માનવામાં આવે છે લોકસભાના અધ્યક્ષ ને કરસરને કરસરને લાઇનના અંતમાં લઈ જવા કઈ કીનો ઉપયોગ થાય છે કરસર હોય તેને લાઇનના છેલ્લે લઈ જવા માટે અંતમાં લઈ જવા માટે કઈ કિનો ઉપયોગ થાય છે આર્યભટ્ટ કયો છે ના આર્યભટ્ટ છે તે બીજી ભૂમિ ઉપરથી છોડવામાં આવેલો હતો પ્રથમ છે રોહિણી જેવું પૂછવામાં આવે ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો તો આર્યભટ્ટ જવાબ આવશે પરંતુ ભારતની ભૂમિમાંથી છોડવામાં આવેલો હોય તો તેવો પહેલો ઉપગ્રહ છે રોહિણી સી ઓપ્શન યાદ રાખજો સમાનાર્થી શબ્દ જણાવો ભીતિ ભીતિનો સમાનાર્થી થશે ભય ડર ગુજરાતમાં ચાવડા યુગનો સમય કયો ગણાય છે ચાવડા યુગનો સમય ઈસવીસન સાતસો છેતાલીસ થી નવસો બેતાલીસ સુધી ચાવડા યુગનો સમય ગણવામાં આવે છે રાજ્યસભાનું વિસર્જન ક્યારે થાય છે તો રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે એનું ક્યારેય વિસર્જન થતું નથી જો પૂછવામાં આવે રાજ્યસભાના સભ્ય ક્યારે નિવૃત્ત થાય છે તો દર છ વર્ષે તે નિવૃત્ત થાય છે અને દર બે વર્ષે છે તે બે તૃતીયાંશ લોકો નિવૃત્ત થાય છે અને બે તૃતીયાંશ ભરવામાં આવે છે એટલે કાયમી ગૃહ છે તે ક્યારેય વિસર્જન થતું નથી અને સભ્યનો સમયગાળો પૂછે તો છ વર્ષ યાદ રાખવા અને રાજ્યસભાનો સમયગાળો પૂછે તો પાંચ કે છ વર્ષ યાદ રાખવાના નથી કેમકે તે કાયમી ગૃહ છે મધ્ય મગજ શેનો ભાગ છે મસ્તિષ્ક સ્તંભનો ભાગ છે મધ્ય મગજ સામાન્ય રીતે પડછાયો પ્રકાશની કઈ દિશામાં પડે છે વિરુદ્ધ દિશામાં પડે છે જે બાજુથી પ્રકાશ આવતો હોય પડછાયો તેની વિરુદ્ધ દિશામાં પડે છે રાજ્યપાલ દ્વારા પસાર વટહુકમ કોના દ્વારા મંજૂર થવો જોઈએ રાજ્યપાલ જો કોઈ વટહુકમ બહાર પાડે તો તે કોના દ્વારા મંજૂર થવો જોઈએ રાજ્ય વિધાનમંડળ એટલે કે રાજ્યની વિધાનસભા દ્વારા છે તે પસાર થવો જોઈએ સામાન્ય રીતે આઈપી એડ્રેસ ખાલી જગ્યા બીટ્સ નું બનેલું હોય છે કેટલા બીટ્સ નું બનેલું હોય છે બત્રીસ બીટ્સ નું બનેલું હોય છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે યાદ રાખજો આઠ આઠના ના ચાર ભાગ હોય આ રીતે આ રીતે છે તે આઈપી એડ્રેસ બનેલું હોય આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ વિવિધ પ્રકારની રીટ જાહેર કરવાનો અધિકાર ક્યાં ન્યાયાલયને પ્રાપ્ત થયેલો છે તો પ્રથમ તો આપણે વાત કરીએ રીટની તો રીટ કેટલા પ્રકારની છે પાંચ રીટ હોય છે પાંચે પાંચ રીટ છે તે બહાર પાડવાનો અધિકાર કોને મળેલો છે તો સર્વોચ્ચ ન્યાયાલયને મળેલો છે અને ઉચ્ચ ન્યાયાલયને પણ મળેલો છે એટલે જવાબ આવશે ઉપરના બંને સી ઓપ્શન અહીં સાચો પડશે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેને છે તે અધિકાર છે તે રીટ બહાર પાડી શકે છે સોલંકી વંશના અંતિમ રાજા કોણ હતા સોલંકી વંશનો અંતિમ રાજા હતો ત્રિભુવન સી ઓપ્શન અહીં સાચો પડશે આગળ જોઈએ ઓટો કનેક્ટ વિઝાડ ની મદદથી પ્રેઝન્ટેશન બનાવવાના સ્ટેપ કેટલા હોય છે પાંચ સ્ટેપ હોય છે બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યોનું નિર્માણ કરવાનો હેતુ છે કલ્યાણકારી રાજ્યનો હેતુ રહેલો છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ભારતની ચૂંટણી પદ્ધતિ નીચેનામાંથી કયા દેશની ચૂંટણી પદ્ધતિ સાથે સામ્યતા ધરાવે છે એટલે કયા દેશ જેવી જ છે બ્રિટન જેવી છે ભારતની સ્વદેશી બનાવટની પ્રથમ તોપ ધનુષની મારક ક્ષમતા કેટલી કિલોમીટરની છે કેટલા કિલોમીટરની છે આડત્રીસ કિલોમીટરની છે કઈ તોપ છે ધનુષ નામ ખાસ યાદ રાખજો અને આ સ્વદેશી બનાવટની પ્રથમ તોપ છે એ પણ યાદ રાખવું ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી અઢાર ઓક્ટોબર ઓગણીસસો ને વીસના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવેલી છે અમદાવાદમાં કયા વહીવટ શાસ્ત્રીએ નવીન જાહેર વહીવટને દ્વિતીય પેઢીના વ્યવહારવાદ કહ્યો છે જવાબ આવશે ફેડરિક્સ ફેડરિક્સ એ ઓપ્શન તાજેતરમાં જાહેર થયેલા એનઆઇઆર ઇન્ડિયન રેન્કિંગ બે હજાર ઓગણીસમાં ભારતની શ્રેષ્ઠ સો કોલેજમાં પ્રથમ ક્રમે કઈ કોલેજ રહી હતી બે હજાર ઓગણીસ માં કઈ કોલેજ પ્રથમ રહી હતી મિરાડા હાઉસ દિલ્હી જાહેર વહીવટનો અંધકાર યુગ અને તેની ઓળખને મુશ્કેલી કયા તબક્કામાં થઈ હતી પાંચમા તબક્કામાં થઈ હતી મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં ક્યુ નગર વસાવ્યું હતું જાફરાબાદ ધ કેટલ બ્લેન્ક ગ્રેઝિંગ ઇન ધડ આર આવશે ધ કેટલ આર ગ્રેઝિંગ ઇન ફેલ્ડ ન્યુમોનિયા શરીરના ક્યાં અંગને અસર કરતો રોગ છે ન્યુમોનિયા છે તે ફેફસાને અસર કરતો રોગ છે શ્વાસ લેવામાં તકલીફ પડે ઉધરસ આવે એવું બધું થાય ન્યુમોનિયામાં મયુર અને નિલેશના પગારનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ છે જો નિલેશનો પગાર બારસો રૂપિયા હોય તો મયુરનો પગાર કેટલો થશે જોઈએ સાતસો રૂપિયા એ ઓપ્શન અહીં સાચો પડશે ઓટો સેવ વિકલ્પમાં વધુમાં વધુ કેટલી મિનિટનો સમય આપી શકાય છે ઓટો સેવમાં એકસો વીસ મિનિટ આપી શકાય કોઈ નાણાકીય વિધેયક પ્રસ્તુત કર્યાના કેટલા દિવસોની અંદર સદનની સદનથી પસાર કરી દેવો જોઈએ પંચોતેર દિવસમાં પસાર થઈ જવો જોઈએ સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયો ધર્મ ફેલાયો વૈષ્ણવ ધર્મ ફેલાયો એ ઓપ્શન અહીં સાચો પડશે લોકસભામાં સરકાર બનાવવા માટે કઈ બહુમતી જરૂરી છે

લાઇન ચાર્ટ લાઇન ચાર્ટ છે તે માત્ર એક જ ડેટા સિરીઝના આધારે તૈયાર કરી શકાય રાજ્યસભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી તેર મે ઓગણીસો બાવન ના રોજ રાજ્યસભાની પ્રથમ બેઠક મળી હતી તેર મે ઓગણીસો ને બાવન તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સીઆરપીએફના શહીદ જવાનોના પરિવાર માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી હતી તો રામનાથ કોવિંદ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે કઈ લોન્ચ કરી હતી વીર પરિવાર છે તેમણે લોન્ચ કરી હતી અત્યારે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે દ્રૌપદી મુર્મુ તો દ્રૌપદી મુર્મુ વિશે આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે એને લગતા અનુચ્છેદ આવરી લીધેલા છે એ સિવાય રાષ્ટ્રપતિના પદ માટેની બધી જ માહિતી આપેલી છે દ્રૌપદી મુર્મુ વિશે પણ માહિતી આપેલી છે ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ એટલે દ્રૌપદી મુર્મુ અને ભારતના બીજા નંબરના મહિલા રાષ્ટ્રપતિ એટલે દ્રૌપદી મુર્મુ તો એની બધી જ ડિટેલ છે આપણે મૂકેલી છે તમારે જોવાનું બાકી હોય તો એ પણ વિડીયો જોઈ લેજો ચૂઝ ધ કરેક્ટ ડાયરેક્ટ સ્પીચ વુડ યુ માઇન્ડ પાસિંગ અ સાલ્ટ આઈ સેડ ટુ હિમ શું જવાબ આવશે આઈ આસ્ક હિમ ઇફ યુ વુડ માઇન્ડ પાસિંગ ધ સાલ્ટ સી ઓપ્શન અહીં સાચો પડશે તો મિત્રો આપણે ટોટલ અહીં સો પ્રશ્નો જોયા શોમાંથી તમારે કેટલા માર્ક આવે છે અથવા તો તમારા જવાબ કેટલા સાચા પડ્યા છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બિલને પ્રેસ કરો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો